संधान ऑल गुजरात इंटीग्रेटेड क्लासरूम सैटेलाइट ना माध्यम थी जोड़ती कड़ी एटले संधान। नमस्कार, स्वागत छे फरीवार तमारू आ संधान व्याख्यान श्रेणी में। अपने आज अर्थशास्त्र विषय आर्ट्स ना जे विद्यार्थी भणी रहा छे एमने माटे व्यापारनी शरतोनो मुद्दों चर्चवा जई रहा छे। अने आंतरराष्ट्रीय व्यापार में एक बहु अगत्यनो मुद्दों जे छे अभ्यासनी रीते पण अने व्यवहारनी रीते पण ए व्यापार शरतोनो छे। अने आ व्यापार शरतोना मुद्दे मारी साथे चर्चा माटे स्टूडियो में उपस्थित छे टेकपाल सिंह, जो केका शास्त्री गवर्मेंट कॉलेज में अर्थशास्त्रना अध्यापक छे। अने आजे आपणे व्यापार शरतोनी मुद्दासर चर्चा करीशुं, विचार करीशुं। विद्यार्थी मित्रों, आपणे सौ जाणीए छीए अने आ अगाउना लेक्चर्स में ये भणी पण चूक्या छीए के मानवीनी अमर्यादित जरूरियातो अने मर्यादित साधनोना जे प्रश्नो ऊभा थया एमांथी एक प्रश्न ए पण आव्यो के पोतानी बधी ज जरूरियातो पोतानी जाते संतोषी शकतो नथी, एटले एने बीजा ऊपर आधारित रहेवू पड़े छे। अने ए आधार व्यक्ति कक्षाएथी आगळ वधीने प्रदेश कक्षाए अने त्यार पछी ए आंतरराष्ट्रीय कक्षाए बे देश वच्चे पण व्यापारमां परिणमे छे। એટલે આપણે આપણી બધી જ જરૂરિયાતો માટે સ્વાવલંબી નથી થઈ શકતા, એટલે આપણે બીજાની પાસેથી એ જરૂરિયાતો મેળવવી પડે છે। વસ્તુઓ અને સેવાઓની આ જે આદાન પ્રદાનની પ્રક્રિયા ગોઠવી એમાંથી વ્યાપાર જન્મ્યો અને વ્યાપારમાંથી આંતરરાષ્ટ્રીય વ્યાપાર જન્મ્યો, જેના સિદ્ધાંતો આ અગાઉ આપણે ભણી ચૂક્યા છીએ। આંતરરાષ્ટ્રીય વ્યાપારના સિદ્ધાંતોની જેમ જ એક બહુ અગત્યનો મુદ્દો છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર નક્કી કરનારા પરિબળો, આંતરરાષ્ટ્રીય નક્કી કરનારી શરતો અને આંતરરાષ્ટ્રીય વેપારના લાભોની વહેંચણી કઈ રીતે થશે એ સમજવું અને એના પ્રશ્નોની ચર્ચા કરવી। આજે આપણે આંતરરાષ્ટ્રીય વેપારની શરતો કે કઈ શરતોને આધીન આ વેપાર થાય છે, બે દેશ જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં જોડાય ત્યારે કયા મુદ્દાઓને એ લોકો ધ્યાનમાં લેતા હોય છે, અને આપણે સૌ જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય વેપારના લાભ છે, આમ પણ આર્થિક પ્રવૃત્તિના પાયામાં લાભ હોય છે, આપણે કોઈક લાભ થતો હોય તો જ કામ કરતા હોઈએ છીએ, એવી જ રીતે આંતરરાષ્ટ્રીય વેપાર તો જ થતો હોય છે જો એમાં લાભ હોય છે। અને એ લાભને આપણે બે ભાગમાં વહેંચતા હોઈએ છીએ, નિરપેક્ષ લાભ અને સાપેક્ષ લાભ। નિરપેક્ષ લાભ એટલે આંતરરાષ્ટ્રીય વેપારના જે ચોખ્ખા લાભ છે જે કોઈપણ દેશને મળી શકે છે, અને સાપેક્ષ લાભ એટલે બે દેશના સંદર્ભમાં એકબીજાને શું ફાયદો થશે, શું ગેરફાયદો થશે એની તુલના થાય, એને આપણે રિલેટિવ બેનિફિટ કહેતા હોઈએ છીએ, સાપેક્ષ લાભ કહેતા હોઈએ છીએ। નિરપેક્ષ લાભની ચર્ચા આપણે કરીશું અને સાપેક્ષ લાભની આપણે ચર્ચા કરીશું, અને એ સંદર્ભે વેપાર શરતોનું નિર્ધારણ કઈ રીતે થાય એની આપણે ચર્ચા કરીશું। પણ આ વિષયે હવે હું ટેકપાલ સિંહને કહીશ કે વેપાર શરતોનો ખ્યાલ અને આ લાભની પ્રાથમિક બાબતો આપને સમજાવે। વિદ્યાર્થી મિત્રો, વેપારની શરતો આ શબ્દ એ પ્રારંભિક રીતે આપણને એક અઘરી શબ્દ પ્રણાલી, શબ્દ રચના આપે છે, વિદ્યાર્થી સાંભળતા જ ગભરાઈ જતા હોય એવું લાગે આપણને। પણ વિદ્યાર્થી મિત્રો, ડરવાની ગભરાવાની જરૂર નથી, વેપારની શરત એ માત્ર ને માત્ર વિનિમય દરનું એક બીજું નામ છે। આંતરરાષ્ટ્રીય વેપારમાં એક દેશ બીજા દેશ સાથે કયા દરે વિનિમય કરશે એ સમજૂતી માટે આપણે વેપારની શરતનો ખ્યાલ સમજીએ છીએ। તો ચાલો આપણે આ વાતને વિધિવત સમજવાની કોશિશ કરીએ। આપ આપણા સ્ક્રીન પર જોઈ શકો છો તેમ વેપારની શરતની વ્યાખ્યા, વિદેશી વસ્તુનો એક એકમ મેળવવા માટે દેશે જેટલા એકમનો નિકાસ કરવી પડે તેટલી પડે તે બંને વચ્ચેના ગુણોત્તરને વેપારની શરત કે વિનિમય દર કહે છે। તો આ રીતે વિદેશી વસ્તુઓ મેળવવા માટે દેશે કેટલી વસ્તુઓની નિકાસ કરવા માટે તૈયાર છે, એટલે આયાત અને નિકાસ વચ્ચે કયું માધ્યમ, કયા દર નક્કી થશે એ નક્કી કરતા દરને આપણે વિનિમય દર અથવા વેપારની શરત કહીએ છીએ। એટલે કે કઈ શરતે આપણે પોતાની વસ્તુઓ વિદેશના દેશોને આપવા તૈયાર છીએ, એટલે આપણી અમારી શરત એ છે કે તમે અમને આ આપો તો અમે તમને આ આપીએ, એ દર્શાવતો દરને આપણે વેપારની શરત અથવા વિનિમય દર કહીએ છીએ। મિત્રો, આ જ પ્રકારે એક બીજી વ્યાખ્યા છે જે પ્રોફેસર એજવર્થે આપી છે, એ પણ એક વખત જોઈ લઈએ આપણે। કોઈ એક દેશને નિકાસ વસ્તુઓના જે ભાવ મળે છે તેના બદલામાં
આયાતી વસ્તુઓના જે ભાવ આપે છે તે બંને વચ્ચેના સંબંધોના માપને વેપારની શરતો દ્વારા દર્શાવવામાં આવે છે. ફરી એ જ રીતે કંઈક કહેવાની રીત છે અહીંયા કે એક દેશ ને પોતે શું મળે છે, નિકાસ કરશે તો એને શું મળશે, અને જ્યારે એ બીજા દેશની નિકાસ આયાત બીજા દેશ પાસેથી આયાત કરશે તો એને શું આપવું પડશે, એ બંનેનો માપ દર્શાવતો સંબંધ એટલે વેપારની શરત. ખરું ને સાહેબ? એટલે સરળ રીતે આપણે કહીએ વિદ્યાર્થી મિત્રો કે અર્થશાસ્ત્રના પાયામાં જ લાભ અને ગેરલાભની ગણતરી છે. આપણે મૂલ્યના સિદ્ધાંતો ભણીએ છીએ ત્યારે સમજાવીએ છીએ કે વ્યક્તિ જો એક રૂપિયો ખર્ચે તો એના બદલામાં એને એક રૂપિયા જેટલો સંતોષ મળવો જોઈએ. આ જ વાત આંતરરાષ્ટ્રીય વેપારના પાયાના મુદ્દામાં પણ આવે છે કે કોઈ એક દેશ પોતાના દેશમાંથી કોઈક વસ્તુ આપે છે બીજા દેશને તો એના બદલામાં સામેના દેશ પાસેથી એ વસ્તુની ઈચ્છા રાખે છે અને એ માપને એ જોવે છે, એની સતત તુલના કરે છે. એટલે એ સંદર્ભે વેપાર શરતોની આ વ્યાખ્યા છે કે કોઈ એક દેશ પોતાની વસ્તુના બદલામાં બીજા દેશ પાસેથી કેટલું મૂલ્ય અથવા કેટલી ચીજ વસ્તુઓ મેળવવાની આશા રાખે છે એની એ શરત નક્કી કરે છે કે અમારા તરફથી એક મણ ઘઉં તમે જો લઈ જવા માંગતા હો અથવા અમારા દેશમાંથી તમે એક મણ ઘઉં લઈ જવા માંગતા હો તો તમારા દેશમાંથી અમારે જે ચોખા લાવવાના છે એ તમે અમને કેટલા આપશો, અથવા તો આપણે ઘરે જ છે આપણે સામેના દેશમાંથી ચોખા મંગાવીએ છીએ તો આપણે કહીએ કે ભાઈ તું મને એક મણ ચોખા આપ, તો સામેનો દેશ આપણને પૂછે છે કે અમે તમને એક મણ ચોખા આપીએ એના બદલામાં તમે કેટલા મણ ઘઉં આપશો અમને. આ જે શરત નક્કી થાય છે એ સાદો પાયાનો અર્થ સમજાવે છે જેને આપણે વેપારની શરત કહીએ છીએ. એ જ વાત એજવર્થની વ્યાખ્યામાં પણ હતી અને આ અગાઉની વ્યાખ્યામાં પણ હતી કે કોઈ એક દેશ પોતે જે વસ્તુની નિકાસ કરે છે એના બદલામાં આયાતના કેટલા એકમો મેળવવા તૈયાર થાય છે એનું માપ, એનો ગુણોત્તર, એનો સંબંધ એને એક્ચ્યુઅલમાં દર્શાવવાનું જે છે બાબત એને આપણે વેપારની શરત કહીએ છીએ. મિત્રો, વેપારની શરતનો સામાન્ય શબ્દોમાં અર્થ શું હોઈ શકે એ જોવાની આપણે કોશિશ કરીએ. આપ આપના સ્ક્રીન પર જોઈ શકો છો તે કે જે દરે નિકાસ થતી વસ્તુઓનો વિનિમય આયાત થતી વસ્તુઓના બદલામાં થાય છે તેને વેપારની, આ એકદમ સીધા સાદા સામાન્ય શબ્દોમાં હમણાં જ આપણે સમજી રહ્યા છીએ. હા સાહેબ, હમણાં જ આપણે જે સમજાય. હા, તો જે દરે નિકાસ થતી વસ્તુઓનો વિનિમય આયાત થતી વસ્તુઓના બદલામાં થાય તેને વેપાર, એનો અર્થ હજી આનાથી સહેલા શબ્દોમાં કેવું હોય તો એકદમ સિમ્પલ સાદા શબ્દો આ છે, કોઈ એક દેશ અમુક પ્રમાણમાં કોઈ વસ્તુની આયાત કરે તો તેના બદલામાં જેટલા પ્રમાણમાં બીજી વસ્તુ આપવી પડે તેને વેપારની શરત કહે છે. એનો એકદમ ઇઝી શબ્દો, જે દરે બે દેશો વચ્ચે વસ્તુના પ્રમાણની લેવડ દેવડ થાય એટલે તે વેપાર શરત. એકદમ સહેલું પડે કે જે દરે બે દેશો વચ્ચે વસ્તુના પ્રમાણની લેવડ દેવડ થાય એને આપણે કાં તો એને વિનિમય દર કહીએ કાં તો એને વેપારની શરત કહીએ, વાત બંને એક જ થાય છે. તો મિત્રો, હવે આગળ આપણે વધીએ અને આ સમજવાની કોશિશ કરીએ. માનો કે આપણે બે દેશને આપણે અહીંયા ઉદાહરણમાં લઈ રહ્યા છીએ, એક પાકિસ્તાન છે અને બીજું ભારત છે. ધારો કે પાકિસ્તાન ખાંડનું અને ભારત કાપડનું ઉત્પાદન કરે છે, આપણે એવું માની લઈએ. જ્યાં પાકિસ્તાન એક ખાંડના બદલામાં એક એકમ કાપડ લેવા તૈયાર છે, પાકિસ્તાનને એક એકમ ખાંડના બદલામાં એક એકમ કાપડ જોઈએ છે તો ભારતને શું જોઈએ છે? તે જ રીતે ભારતને એક એકમ કાપડના બદલામાં એક એકમ ખાંડ જોઈએ છે. તો હવે શું પરિસ્થિતિ બને જો આવી રીતે બંને દેશોની જરૂરિયાત અથવા એમની માંગણી સંતોષાતી હોય? તો તે આંતરરાષ્ટ્રીય વિનિમય દર બનતો હોય છે અને જેથી આંતરરાષ્ટ્રીય વિનિમય દર અહીં એક એકમ કાપડ બરાબર એક એકમ ખાંડનો બનશે. અને અહીં જો બંને દેશો સંતુષ્ટ થતા હશે તો તેવા સંજોગોમાં આંતરરાષ્ટ્રીય વેપાર એ શક્ય બનશે. ખરું ને સાહેબ? સાચી વાત છે. અંતે તો મેં કીધું એમ, એ એક એકમ ખાંડના બદલામાં કેટલા એકમ કાપડ જતા કરવા પડે છે. આપણા ઉદાહરણમાં એક એકમ કાપડના બદલામાં એક એકમ ખાંડ મળે ત્યાં સુધીની કોઈપણ શરત એને મંજૂર છે. આનો મતલબ એ થયો કે એક એકમ કાપડના બદલામાં એક એકમ ખાંડ મળે એ મિનિમમ શરત છે, પણ એને 1.5 એકમ ખાંડ મળે, 1.25 એકમ ખાંડ મળે, 2 એકમ ખાંડ મળે તો એને ફાયદો થવાનો છે. ચોક્કસ ચોક્કસ રીતે. મિત્રો, આગળ જોઈએ આપણે વેપારની શરતનું સૂત્ર. વેપારની શરતના સૂત્રને આપણે કંઈક આ રીતે દર્શાવીએ છીએ, PX ભાગ્યા PY ગુણ્યા 100. શું છે PX? PX એટલે નિકાસી વસ્તુઓનો તુલના વર્ષનો ભાવાંક.
અને એ જ રીતે પીવાય એટલે આયાતી વસ્તુઓનો તુલના વર્ષનો ભાવાંક. મિત્રો, અહીં ખાસ નોંધ એ લેવાની છે કે વેપારની શરતનું આ સૂત્રના મદદથી જ્યારે જવાબ આપણે શોધીએ અને જો એ જવાબ 100 કરતાં વધુ આવે તો એ દર્શાવે છે કે વેપારની શરત અનુકૂળ છે. અનુકૂળ એટલે કે સાનુકૂળ, જે આપણા માટે સારી છે. અરે જો એના કરતાં વિપરીત, એટલે કે જો વેપારની શરતનો જવાબ એ 100 કરતાં નીચો આવે તો આપણે એમ કહી શકીએ કે વેપારની શરત એ પ્રતિકૂળ છે. પ્રતિકૂળ છે એટલે કે સારી નથી એમ આપણે કહી શકીએ છીએ. મિત્રો, આ વેપારની શરતના સૂત્રને આપણે સમજીએ એક ઉદાહરણ દ્વારા. આપ આપના સ્ક્રીન પર જોઈ શકો છો તેમ વેપારની શરતનું સૂત્ર, તો સમજૂતી માટે આપણે લઈએ દાખલા તરીકે પાયાના વર્ષમાં એક સળની ગાંસડીની કિંમત 1000 રૂપિયા હોય અને એક યંત્રની કિંમત 5000 રૂપિયા હોય, તો પાયાના વર્ષને, જેને આપણે એક મુખ્ય વર્ષ ગણીએ છીએ, તો એની સમકક્ષ બીજા વર્ષને સરખાવતા હોઈએ છીએ. તમે ભાવસૂચકાંક ભણ્યા જ હશો મિત્રો, તો પાયાના વર્ષનો ભાવાંક હંમેશા 100 કહેવામાં આવે છે. પરંતુ હવે એ સરખામણીમાં જો એક વર્ષમાં સણની ગાંસડીની કિંમત વધીને 2000, પહેલાં 1000 હતી મિત્રો, હવે 2000 થાય, અને તે જ રીતે યંત્રની કિંમત 7500 રૂપિયા, જે પહેલાં 5000 હતી, એમ થાય તો નિકાસી વસ્તુ સણનો ભાવાંક 100 હતો પહેલાં પાયાના વર્ષમાં, જે હવે 200 થશે, કેમ કે સણની કિંમત 1000ની જગ્યાએ 2000 રૂપિયા થઈ, તો કિંમત બમણી થાય એટલે ભાવાંક એનો બમણો થયો. એવી જ રીતે યંત્ર, જેની કિંમત પહેલાં 5000 રૂપિયા હતી અને હવે એ 7500 રૂપિયા થઈ, એટલે કે એ 150 ગણી થઈ, અને એટલા માટે યંત્રનો ભાવાંક એ હવે નવા વર્ષમાં, વર્તમાન વર્ષમાં એ 150 થશે. તો પછી વેપારની શરત કેવી રહેશે? ચાલો જોઈએ. વેપારની શરતનું સૂત્ર કહે છે કે વેપારની શરત એટલે PX ભાગ્યા PY ગુણ્યા 100. હવે PX આપણો સણની કિંમતને આધારે 200 થયો, PY આપણો યંત્રની કિંમતને આધારે 150 થયો, ગુણ્યા 100 કરીએ આપણે એટલે લગભગ 400/3. જવાબ શું છે? 133.33. મિત્રો, ફરી અગાઉ આપણે ચર્ચા કરી ગયા કે જો વેપારની શરતનો આંક એ 100 કરતાં વધુ આવે તો એ વેપારની શરત અનુકૂળ છે, એટલે કે સારી છે. ખરું ને સાહેબ? સાચી વાત છે. એટલે આમાં બહુ સ્પષ્ટ છે અને બહુ સરળ ઉદાહરણ સાહેબે આપ્યું છે આપને, કે એક્સને આપણે નિકાસ તરીકે લેતા હોઈએ છીએ, વાયને આપણે આયાત તરીકે લેતા હોઈએ છીએ, અને PX મતલબ છે પાયાના વર્ષની સાથે જ્યારે નિકાસનો આંક આપણે તુલનામાં લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ આંક શબ્દથી પણ તમે ગભરાશો નહીં. તમે સાહેબે હમણાં કીધું એમ ભાવ સૂચકાંક તૈયાર કરો જ છો. પાયાના વર્ષે શું ભાવ હતો અને આ વર્ષે શું ભાવ થયો, એટલે 100 રૂપિયા ભાવ હોય, આ વર્ષે 200 રૂપિયા ભાવ થાય, એટલે એમાં 100% વધારો, એટલે 2 ગણો વધારો થયો એમ આપણે કહેતા હોઈએ છીએ. અને એ આંક જેમ આપણે ભાવમાં લઈએ છીએ એવી રીતે નિકાસમાં પણ લઈએ છીએ. આપણા ઉદાહરણમાં તમે જોયું કે 1000 રૂપિયાની જે ગાંસડી હતી એ 2000 પહોંચી, એટલે એમાં લગભગ બમણો વધારો થયો. જ્યારે પેલા યંત્રોમાં 50% જ વધારો થયો, કારણ કે 5000 ભાવ હતો, એ 7500 પહોંચ્યો. એટલે આપણે યંત્રોની આયાત કરતા હતા કારણ કે એમાં વાયમાં બતાવીએ છીએ, આપણે ઘાસડીની નિકાસ કરતા હતા કારણ કે આપણે એક્સમાં બતાવીએ છીએ. તો નિકાસમાં ભાવ ડબલ થયો છે, આયાતમાં ભાવ વધ્યો છે, પણ ડબલ નથી થયો, અડધો જ વધ્યો છે. એનો મતલબ આપણને અત્યારે આ વેપારમાં ફાયદો થયો છે, કારણ કે આપણે જે નિકાસ કરી રહ્યા છીએ એના ભાવ 2 ગણા થયા છે, આપણે જે આયાત કરી રહ્યા છીએ એનો ભાવ અડધો જ વધ્યો છે. ખરી વાત છે મિત્રો. તો ચાલો મિત્રો, હવે આ વેપારની શરતને આંતરિક વેપારની દ્રષ્ટિએ વિચારીએ તો એ આપણને કેવી પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે. આપ આપના સ્ક્રીન પર જોઈ શકો છો. ધારો કે ભારતનો આંતરિક એટલે કે દેશમાં જ, ભારતની અંદર વિનિમય દર એવો છે કે 1 એકમ કાપડ બરાબર એને 0.5 એકમ એટલે કે 0.25 એકમ ખાંડ મળે છે. આ ભારતની અંદરની સ્થિતિ છે મિત્રો. આપણે અત્યારે આંતરરાષ્ટ્રીય સ્થિતિની વાત નથી કરતા, આંતરિક સ્થિતિની વાત કરીએ છીએ. તો ભારતમાં 1 એકમ કાપડ આપવાથી 0.25 એકમ ખાંડ મળે છે, અથવા 0.25 એકમ ખાંડ આપવાથી 1 એકમ કાપડ મળે છે, કેમ કે વિનિમય દર હંમેશા દ્વિપક્ષી હોય છે. બરાબર. હવે એ જ રીતે જો આપણે પાકિસ્તાન વિશે વિચારીએ તો પાકિસ્તાનમાં કદાચ આપણે ધારી રહ્યા છીએ, આ એક કાલ્પનિક સ્થિતિ છે, કે પાકિસ્તાનનો આંતરિક વિનિમય દર 1 એકમ કાપડ બરાબર 2 એકમ ખાંડ છે.
અથવા એનાથી વિરુદ્ધ કહીએ તો બે એકમ ખાંડ બરાબર એક એકમ કાપડ છે. તો બંનેની સ્થિતિ દેશની અંદર આંતરિક રીતે જુદી જુદી છે. ભારતને એક એકમ કાપડના બદલામાં અડધો એકમ જ ખાંડ મળે છે, અને પાકિસ્તાનને એક એકમ ખાંડના બદલામાં એક એકમ કાપડના બદલામાં બે એકમ ખાંડ મળે છે. તો આવી બંનેની વિપરીત સ્થિતિમાં જો આંતરરાષ્ટ્રીય વેપાર વિચારવામાં આવે, જે તમે અગાઉ સિદ્ધાંતોમાં શીખી ગયા છો એ પ્રમાણે વિશિષ્ટીકરણ કરીને જો એક જ વસ્તુ પર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો વધારે પડતા સાપેક્ષ લાભ લઈ શકાય છે. તો એ વિષય પર જો આપણે વિનિમય દર નક્કી કરવાની કોશિશ કરીએ, તો આપ આપના સ્ક્રીન પર જોઈ શકો છો તેમ આંતરરાષ્ટ્રીય વિનિમય દર આને કારણે એક એકમ કાપડ બરાબર એક એકમ ખાંડ નક્કી થાય. તો એમ એવું નક્કી થાય તો શું થશે? તો મિત્રો, એ આપણે આપણા સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે જો એમ એક એકમ કાપડ બરાબર એક એકમ ખાંડ નક્કી થાય તો ભારતને પહેલાં એક એકમ કાપડના બદલામાં અડધો એકમ જ ખાંડ મળતી હતી. એટલે હવે શું થયું? ભારતને એક એકમ કાપડની નિકાસથી એક એકમ ખાંડ મળે તો તેને અડધા એકમનો ફાયદો થયો. એટલે ભારત માટે આ વેપારની શરત અનુકૂળ છે. પાકિસ્તાન માટે જોઈએ મિત્રો, પાકિસ્તાનને માત્ર એક એકમ ખાંડની નિકાસથી એક એકમ કાપડ મળે છે. પહેલાં એને બે એકમ ખાંડ આપવી પડતી હતી મિત્રો. એક એકમ કાપડના બદલામાં બે એકમ ખાંડ હતી, એની જગ્યા પર હવે એક એકમ કાપડના બદલામાં એક એકમ જ ખાંડ આપવી પડે છે. એટલે તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો તેમ એને એક એકમ કાપડ ખાંડની નિકાસ એક એકમ કરે તો એને એક એકમ કાપડ મળે તો ચોખ્ખો ફાયદો એને એક એકમ ખાંડનો થાય છે. તેથી બંને માટે વેપારની શરત અનુકૂળ થાય છે, અને એટલે જ આવા સંજોગોમાં આંતરરાષ્ટ્રીય વેપાર શક્ય બનશે. વિદ્યાર્થી મિત્રો, એટલી સરળ આ રજૂઆત છે, એને થોડીક વધારે તમે અંગત રીતે સમજો. આંતરરાષ્ટ્રીય વેપારના જે સિદ્ધાંતો અગાઉ આપ ભણી ચૂક્યા છો એને યાદ કરો તો સિંઘ સાહેબે આ જે ઉદાહરણ તમને સમજાવ્યું છે એ બહુ સરળતાથી તમે સમજી શકો. આ આંતરિક શરત કેવી રીતે નક્કી થઈ એના આધારે પછી તમે આંતરરાષ્ટ્રીય શરત ઉપર જાઓ. કહેવાનો મતલબ એ છે કે ઉત્પાદનના સાધનો મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. એટલે જે ઉત્પાદનના સાધનો તમે વાપરો, દાખલા તરીકે આપણા ઉદાહરણમાં ભારત અને પાકિસ્તાન, તો ભારત